તો વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા પીરિયડમાં છે એ વતન થી વિદાય થતા કાવ્યની અંદર છે પહેલી ચાર પંક્તિ છે આપણે જોઈ હતી કે ભાઈ લેખક એ છે સોરી કવિ એ છે એ કઈ કઈ વસ્તુ છોડેલી છે બરાબર ને તો એની અંદર વન જન એટલે કે માણસો ડુંગર નદી વતન ના કોતરો ખેતર બરાબર આ બધું એ છોડી અને પોતાના ગામ થી નીકળે છે કવિ કહે છે કે થોડા દૂર જાઉં છું અને આંખો મારી બે જોઈ રહી છે વળી વળીને જોઈ રહી છે કે ભીડાઈ ગયેલું જે મારું ઘર છે દરવાજા જેના બંધ થઈ ગયા છે 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 ઘર બરાબર અને જેમ એક ઢોર વેચાઈ ગયેલું ઢોર જેમ પોતાના ઈચ્છા રાખે એવી રીતે હું પણ મારા મૂળ ગામના એ વતનનું જે મારું ઘર છે એ વતનના જે લોકો છે ત્યાંની પરિસ્થિતિ છે એને ઝંખી રહ્યો છું ત્યાં સુધી આપણે જોયું ત્યાંથી આપણે આગળ જોઈએ કેડી આગળ જાય પાય અવળા પડે રસ્તો કેડી એટલે રસ્તો તો રસ્તો સતત આગળ જઈ રહ્યો છે અને પાય એટલે પગ પગ છે છે અવળા ચાલે આપણે એમ કહીશું કે કવિ છે એને શારીરિક ગતિ રીતે જોઈએ તો એ આગળ સતત ચાલી રહ્યા છે પણ માનસિક અને એમનું હૃદય જે છે ને એ ગામ તરફ છે એટલે મન છે એ ત્યાં છે અને શરીર છે એ શહેર તરફ જાય છે તો રસ્તો આગળ જઈ રહ્યો છે પોતે પણ આગળ આગળ શહેર તરફ જઈ રહ્યા છે પણ પગ છે એ અવળા ઉપડે છે એને જવું નથી એનું હૃદય ગામમાં જ છે છતાંય તે એ આગળની તરફ છે ગતિ કરતા જાય છે તો પગ કઈ રીતે ઉપડે એ જવાની જે ઈચ્છા છે એમને થતી નથી પણ છતાં એ જવું તો પડે બરોબર ને આંખો જાય ભરાય વટ તરુની કાંટાળી દાળી નડે જો આંખો ભરાય જાય છે જ્યારે પોતાનું ઘર છોડીને જતા હોય છે

એ સંબંધો છે ને એમ કે છે કે ન જાય એ ગામના લોકો છે ત્યાં પરિવાર છે એ બધું એમના તરફ ખેંચે છે તો એને આપણે કાંટાળી એ યાદરૂપી કાંટાળી દાળીઓ છે ને એ પણ નડે છે નથી અને એટલે જો કેટલું સરસ કીધું હૈયું ઉઝરડાય રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે જો હૃદય ઉજરડાઈ જાય છે ઉજરડો પડવો આપણે જોરથી જો આપણા શરીરે કોઈ ધારદાર વસ્તુ વાગે તો કાપો પડે છે હવે ત્યાંથી લોહી નીકળે છે ઘણું બધું લોહી વહે છે પરંતુ ઉઝરડો એટલે શું તો કે સહેજ આપણા શરીર સાથે છે એ કોઈ ધારદાર વસ્તુ ખીલી કે એવું કોઈ પણ સહેજ ઘસાણું હોય અથવા તો આપણે ગઈએ કે કાંટો હોય બાવળનો કે કોઈ પણ બરોબર ને તો એ સહેજ આપણા શરીર સાથે છે એ ઘસાય અને પછી આછો આછો છે એક લીટો પડે અને ત્યાંથી રક્ત એટલે કે લોહી એકદમ બુદબુદો નાના નાના ટીપા સ્વરૂપે છે તમે જો એને સાફ કરો તો વળી પાછું બીજું એક ટીપો આવીને ત્યાં બેસી જાય વળી પાછું સાફ કરો તો વળી પાછું એક ટીપો આવું નાના નાના ટીપા સ્વરૂપે તો લોહીના હૃદય છે ને એ અહીંયા અત્યારે છે હૃદયમાં ઉજરડો પડે છે નથી જવું અહીંયા જ રોકાઈ જવું છે ફૂટે છે એટલે કે બહાર નીકળે છે અને ધીમેથી જમે છે એકદમ ધીમેથી એ ટીપું કેવી રીતે પડે છે એવી લાગણી રૂપી જે અહિયાં ભાવ છે સંવેદના છે આપણે એમ કહીશું એ અત્યારે હ્રદયમાંથી છે એ નીકળી રહ્યો છે પોતાના વતન પ્રત્યેનો અને ધીમે ધીમે બહાર આવી રહ્યો છે નથી જવું પણ જવું પડે છે આઘે વેકુરથી નદીની હજી એ આંગળીઓ રમે આઘે આગે એટલે દૂર વેકુર વેકુર રેતી નદીના કિનારે જે વેકરો હોય જે રેતી હોય તો એ જ નદી હશે કે જે નદીમાં પોતે બાળપણમાં ખૂબ રમ્યા હશે નાના નાના કુબા આપણને ખબર છે પગ ઉપર આપણે નાના નાના કુબા બનાવીએ પગ રાખીએ અને રેતી હોય એ બધી પગ ઉપર આપણે મારી રાખીએ અને પછી એને દાબી અને એકદમ કઠણ કરી દઈએ છીએ અને પછી અંદરથી પગ કાઢી લઈએ તો નાનકડો આમ તો કૂબો બની જાય બરાબર ને અને એમાં રમવાની મજા આવે પછી એ રીતે નાના બાળકો બધા રમતા હોય તો કવિ જયારે નાના હશે ત્યારે એમણે પણ આ રીતે રમતો રમી હશે તો એ આંગળીમાં જે રેતી લાગી હશે એ રેતીનો જે અહેસાસ છે અનુભવ છે જો આહલાદકતા છે એ અહીંયા અત્યારે અનુભવે છે પોતાના હૃદયમાં યાદ કરે છે કે આંગળીઓની અંદર એ એ નાનો હતો ત્યારે રેતી હું રમતો અને એ નાના નાના કુબા બનાવતો ને તો એ રેતી કેવી એકદમ સરસ રીતે મારા હાથે ચોંટતી ને એને હું ખંખેરતો હોય આ બધી યાદો જે છે એ કવિ કહે છે અહિયાં તાજી થઈ જાય છે કે કેવી મજાની યાદો હતી પણ સમયે અત્યારે બધું જ છોડાવી દીધું છે અને હવે અત્યારે આ બધું છોડવું પડે છે ત્યારે જો જાત સાથે સંવાદ કરે છે ચાલ જીવ જવાનું આગળ

તમારે એજ્યુકેશન માં સારા માર્કસે પાસ થવું હોય તો તમે પ્રાઇમરી નું શિક્ષણ માં પાસ થઈને ઉપર આવ્યા એટલે મતલબ કે ત્યાંની જગ્યા છોડી દસમું તમે પાસ કરીને આગળ જશો હવે પાછા તમે દસમા માંથી નવમાં નથી જઈ શકો હવે એ એક્ઝામ નથી આપી શકવાના હવે તમે ઉપર તરફ જ ગતિ એટલે કે અગિયારમાં જ તમે જઈ શકવાના છો નીચે પાછું જવું આપણી માટે શક્ય જ નથી એક બહુ સરસ મને કહેવત અહીંયા યાદ આવે છે કે નેવાના પાણી મોભે હવે નહીં ચડાવી શકાય મતલબ કે નીચે ઢાળ તરફ હોય અને નીચે જ્યાંથી પાણી બડતું હોય એ જગ્યાએથી પાછું પાણી આપણે ઉપર તરફ નહી વહેવડાવી શકીએ અશક્ય વસ્તુ છે અગ્રીયુ છે આપણે એમ પણ કહીએ તો આ સમયરૂપી જે કાળ એટલે સમય સમયરૂપી વહેણ છે એમાં પાછા ઉપર શક્ય વહેવું તો કે નથી આપણે તો હવે આગળ જ જવાનું છે આપણે પાછા આવી શકીએ એમ નથી હવે આ ગામમાં રહેવાનું ને એ નદીના કિનારે રમવાનું ને ગામમાં આટા ફેરા મારવાના ખેતરોમાં જવાનું રખડવાનું આ બધું આપણે કરી શકીએ એમ નથી હવે શક્ય નથી એટલે પોતાની જાતને સંબોધન કરે છે ચાલ જીવ જવાનું આગળ આપણે ઘણા આગળ વધી ગયા છીએ મેં એમણે તમને કીધું ને કે કંઈક પ્રાપ્ત કરવું હોય આપણે આઈએસ અધિકારી બનવું છે સારી બેંકમાં કોઈમાં નોકરી કરવી છે બર ને કોઈ સફળ બિઝનેસમેન બનવું છે કોઈ સારા શિક્ષક બનવું છે એની માટે આપણે શિક્ષણ લેવું ફરજિયાત છે પણ હું ફરજિયાત છે એ માટે એવું તો છે જ નહીં કે ભાઈ પહેલા ધણ મને પહેલા ધણ માં જ રહીએ કે દસમા ધણ માં 10મા ધણ માં જ રહીએ તો આપણે બધું પ્રાપ્ત થઈ જશે નહીં તો શક્ય જ નથી આપણે તો આગળ વધવું જ પડશે તો પછી લૂછો નેણ ના પાણી તો પાણી લૂછી નાખો નેણ ના ભાઈ આંખો ની અંદર જે પાણી આવ્યા છે આપણે બધાને ખબર છે વિદાય હોય ત્યારે આપણે રડતા હોઈએ બરાબર ને દીકરી વિદાય હોય ત્યારે દીકરી રડતી હોય પણ એને જવું તો પડે જ છે ધોરણ દસ માં આપણું વર્ષ પૂરું થશે તમે કેમ્પસમાંથી માંથી તો તમને એક દુઃખ લાગશે બારમા માંથી વિદ્યાર્થીઓ વિદાય લેતા હોય સ્કૂલ કારણ કે પછી કોલેજ માં જતા હોય તો સ્કૂલ છોડવાનું એક દુઃખ ને હોય મનની અંદર

દસમા ધોરણ માં જો આપણે સફળતા મેળવી હોય તો મહેનત તો કરવી જ પડશે ને તમે એવું કહેશો કે નવ માસ સુધી મારે પંચાણું ટકા આવશે તો દસમા માં મારે પંચાણું ટકા જ આવશે એવું શક્ય છે ના એની માટે મહેનત તો કરવી જ પડશે ભૂતકાળમાં જેટલા ટકા આવતા હતા એટલા પણ વર્તમાનમાં અત્યારે તમે મહેનત કરશો તો જ ટકા આવશે ખૂબ એમ કહી શકાય કે ગંભીર બાબત અને ધ્યાન આપવા જેવી બાબત છે એટલે ભૂતકાળનો ભારો લઈને તમે જો એમને છે કે એવું શક્ય નથી ભારો લઈ ભૂત નો શિરે જો માથા ઉપર ભૂતકાળ ભારો લઈને તમે ક્યાં સુધી ચાલ્યા કરશો એ દુખ સહન કરીને ક્યાં ચાલ્યા કરશો

શું સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવાનું જુઓ એક બહુ સરસ મજાની ગુજરાતી કવિતા છે કે એકલા જવાનું મનમાં એકલા જવાનું સાધુ વિના સંગી વિના એકલા જવાનું તમે કદાચ સાંભળી છે કોઈ જ સાથે છે એ ક્યારેય નથી આવવાનું શ્વાન એટલે કૂતરો કૂતરો પણ એની હદ પૂરી થશે એટલે એ પાછો વળી જશે જો આપણે સફળતા પ્રાપ્ત કરવી છે તો માત્ર ને માત્ર આપણે જ મહેનત કરવી પડશે મિત્રો તમારા શિક્ષકો મહેનત કરે તમારા મમ્મી પપ્પા તમને કહેતા હશે કે ભાઈ વાંચો તમે મહેનત કરો તું દસમા માં છો હવે આવું વારંવાર તમે વાક્ય સાંભળતા હશો બરાબર ને કે ભાઈ તું દસમા માં છો હવે તારે મહેનત કરવી જોઈએ સારા ટકા લેવા હોય તો તું મહેનત આવું વારંવાર સાંભળીએ છીએ પણ એવું સાંભળવાનો મોકો જ આપણે ના આપીએ એવી પ્રવૃત્તિ કરીએ તો કારણ કે આ બધા લોકો ક્યાં સુધી છે તો કે માર્ચની ની બોર્ડ ની પરીક્ષા નું પહેલું પેપર આપવાને અડધો કલાક ની વાર છે ક્યાં સુધી તમારી સાથે છે પણ પરીક્ષા ખંડમાં તમારે એકલા એ જવાનું છે ને તમારે એકલા એ જ પરીક્ષા આપવાની છે ત્યાં તમને કોઈનો સાથ મળવાનો નથી તમને ગમે તેવા સારા શિક્ષક ભણાવતા હશે પણ એ પણ ત્યાં તો લખવા આવી શકવાના નથી લખવાનો તો તમારે જ છે એટલે જો મારે સફળ થવું હોય તો મારે જ મહેનત કરવી હશે કારણ કે દરેકનો સમય છે સમય પૂરો થશે તમારી સાથે એના ઋણાનું બંધ પૂરા થશે એટલે પાછા જવાના છે તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો કેટલા મિત્રો એમની સાથે છે અત્યારે તો બહુ જુજ મિત્રો એમની સાથે હશે પોતાને પણ શૈક્ષણિક કાળમાં જે એમની સાથે હશે એલ બરાબર ને તો આપણે જ મહેનત કરવી પડે એમ છે તો આપણે લાગી પડીએ અને ખૂબ મહેનત કરવા તરફ છે આપણે પ્રેરાઈએ હું તમને શિક્ષણના સંદર્ભમાં મિત્રો આ સમજાવું છું એટલે હું તમને અહીંયા ઉદાહરણ આપું છું જોજો તો સ્વાથે છે એ શ્વાન એટલે કે કૂતરો પણ આ ગામનો કૂતરો હોય તો એ ક્યાં સુધી આવી શકશે આવે તો કે ભાઈ એ ગામની હદ છે ત્યાં સુધી આવી શકશે પછી એ પણ પાછો થશે આ કાળના સમય ના વહેણ માં ગમે તેવી પરિસ્થિતિ હશે આગળ આવી ગયો ગયા અંધારી રાત હોય કે જો ગમે તેવી પરિસ્થિતિ હોય દારૂણ તડકો હોય ગમે તે હોય એકલા જવાનું છે બરાબર ને અને છેલ્લી બે પંક્તિ

બે હાથ ઉંચા કર્યો અહીંયા આવો આપણે ખબર છે ખેતર હોય અને જેટલા વિદ્યાર્થીઓને ખેતર હશે બધાને ખ્યાલ હશે કે તમે ખેતર ના શર્યો અને પેલા શરીર બીજી વ્યક્તિ હોય તો તમારે એને બોલાવો હોય તો આપણે સાત પડીએ તો ઘણી ન પહોંચે અવાજ આપણો પણ તમે હાથ ઊંચો કરીને તમે એને બોલાવો આમ ક્રિકેટ ની અંદર તમને ખબર છે ઉદાહરણ તમને એક આપું જોવો કે ટેસ્ટ ક્રિકેટ ચાલતી હોય બરોબર ને અને ટીમ છે છસો સાતસો આઠસો રન કરી દીધા હોય અને પછી જ્યારે ફોલોન છે મતલબ કે ટીમને દાવ ડિક્લેર કરવાનો ત્યારે કેપ્ટન સાત પાડી નથી બોલો તો પણ હાથી ઇશારો કરે છે કે આવી જો ડિક્લેર આપણો દાવ એવી જ રીતે કવિ અહીંયા એમ કે છે કે બે કર કરી ઊંચા મને વારતી એ મારી ભ્રમણ મને કોઈ બોલાવી રહ્યો હોય ને એવો મને ભ્રમ થાય છે એવો મને વહેમ પડે છે શું એ મારો વહેમ છે શંકા છે મને

આવે તને બાર લઈ જઈશ જમવા માટે ન બેસતું હોય રિસાઈ ગયું હોય તો એને જમવા માટે બેસાડે ખાલ જમી લે પછી આપડે ગાર્ડન માં જઈશું પછી તને બોટી ચોકલેટ લઈ દઈશ છું આ એક રિસાઈ ગયેલું બાળક છે જેમ એની બા બોલાવતી હોય એવી રીતે કવિ એમ કે છે કે હું મારા ખેતર મારા ગામ તરફ જોઉં છું ત્યારે મારી બા અહીંયા બાના બે અર્થ લઈએ છીએ મિત્રો એમાં હું અત્યારે આ સંદર્ભમાં બાનો અર્થ એક જ લઈશ તો કે માતૃભૂમિ જયારે એની માતૃભૂમિ એનું ગામ છે એ માતૃરૂપી મહા જે છે

અને ચોથો સવાલ છે એનો પહેલો સવાલ છે એ આપણે અહિયાં કરવાનો રહેશે ની અંદર લખવાનો રહેશે તો આપણે અહિયાં સુધી રાખીએ છીએ અહીંયા આપણું આ કાવ્ય છે પૂર્ણ થાય છે